सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तमेतं वेदानुवचनेन ब्राह्मणाः विविदिषन्ति यज्ञेन दानेन तपसा अनाशकेन ये वाक्य हमें ग्रंथकार समझा रहा है कि बहिर्मुखेन मनसा एक तो मूल उपदेश करो निर्विशेष ब्रह्मनो आत्मरूपे मनी संचता ने कारण एम चित्त ने स्थिर न कर सकता हो तो सगुण ब्रह्मनो उपदेश करो उपासना द्वारा इस ऐक्य ने प्रयत्न कर तो चंचलता ने कारण बहिर्मुखता ने कारण इसी पर आगे बहिर्मुखेन मनसा मन बहिर्मुख होने कारण यदि ज्ञातुं न शक्यते अर्थात सगुण ब्रह्म ने पण जानो अर्थात एनो साक्षात्कार करो शक्य न होय तदुपाय समुक्तोसि ब्राह्मण ही वेदवादी भी तो वेदवादी ब्राह्मण है एनो उपाय पण विचारी राख्यो छे केवी तो मन अंतर होना वो बहिर्मुखम समायादि मनोत्र विषयेच्छया मन बहिर्मुख होयचे विषयेच्छया विषयनी इच्छा ने कारण मन विषय तरफ दौड़त होयचे यथा तथा तेवी रीते तद्गच्छेत् अंतरात्मेच्छया स्वयं ते रीते जो एज मन में अंतरात्मा ने इच्छा जन्मे तो स्वयं अंतरात्मा तरफ जाए क्योंकि मां इच्छा दी प्रेरणा मन स्वयं इच्छा विषय प्रत्ये जातु हो तो बाहर ना विषय इच्छा हो तो मन स्वयं बाहर ना विषय प्रत्ये जाए अंतरात्मा इच्छा हो तो अंतरात्मा प्रत्ये जाए तो इच्छा कह रहे जन्मे समीचीनम या यदि विजानाति मन स्वयं मन जरा लगे आप वस्तु सारी से सुख न साधन से स्वयं मन यद्य विजानाते तो जरे मन ने आ प्रकार कसी वस्तु मन ज्ञान था के समीचीन से सारू से स्वयं तदा तद्यादि सहता तरतज मन ए तरफ जतो है प्रतिबंध विवर्जितम आम वस्तु माटे गमो न होव कसी वस्तु न गमवे ए वस्तुना विचार में प्रतिबंध से वस्तु गमवी ये प्रतिबंध दूर तो ये न गमवार भी प्रतिबंध दूर थी जाए तो मन पसी तरफ जवान से विषयस्त कह रहे अपन समीचीन सारू कह रहे लगे विषयस्त्र सौंदर्य ज्ञाते इच्छा स्वयं भवेद विषय न सौंदर्य ज्ञान था तो तरत है ना विषय इच्छा जन्मे
સૌંદર્ય કહો, સમીચીનત્વ કહો, સારાપણે કહો, અનુકૂળતા કહો, સુખનું સાધન કહો, ઈચ્છા સ્વયંભવે. ટૂંકમાં આપણે વિષયની કશાયની ઈચ્છા જન્મવાની હોતી નથી. મન સ્વયં ઈચ્છા કરતો હોય છે. એને જ્યારે કશામાં સૌંદર્ય દેખાય, જેને આપણે સૌંદર્ય કહીએ, ટૂંકમાં એને જે ગમે છે વસ્તુને દેખાય, તો તરત એટલે એને સુખનું સાધન જણાય, તો સ્વયં એની ઈચ્છા કરે, તત્ સૌંદર્ય વિજ્ઞાને આત્મનો યત્નવાન ભવે. તો તેવી રીતે આત્માના સૌંદર્યનું જ્ઞાન થાય તો એ આત્માની ઈચ્છા કરે. અને માટે કેવી રીતે આત્માના સૌંદર્યને કેવી રીતે જાણવું? આત્મા સુંદર તો છે જ, પણ આત્મા પોતાને સુંદર રૂપે પ્રગટ કરે એ કેમ કરવું? આત્મના સૌંદર્ય વિજ્ઞાને યત્નવાન ભવે. આત્મા સુંદર છે એ પ્રકારના જ્ઞાનમાં યત્નવાન થવું જોઈએ. અદુષ્ટા જાય તો ભાઈ કશી વસ્તુનું સૌંદર્યનું જ્ઞાન ક્યારે થાય છે? અદુષ્ટા જાય તે જ્ઞાનમ યથા અનિષ્ટેશ વસ્તુશુ. વસ્તુ હોય ને અનિષ્ટ છે એવું એના પ્રત્યે આપણે લાગે, કશી વસ્તુ અનિષ્ટ છે, અનિચ્છનીય છે, દુઃખદાયક છે એવું ક્યારે લાગે? કોઈક અશુભ કર્મના પરિણામે, અદૃષ્ટને કારણે. અદૃષ્ટા દેવત દસ્યાત અભિષ્ટેશ વિ સર્વદા. તો પુણ્ય કર્મ હોય તો વસ્તુની સૌંદર્ય આપણી સમક્ષ પ્રગટ થાય. એક વસ્તુ જ એ અનિષ્ટ છે એવું ક્યારે લાગે? ભૂતકાળના પાપના પરિણામે કશી વસ્તુ આપણને અનિષ્ટ ભાસે. તો એ નિયમથી ભૂતકાળના પુણ્યના પરિણામે એ વસ્તુ આપણને ઈષ્ટ લાગે. અશુભ જ્ઞાન હેતુ સ્યાત પાપમ યદ્વદ્ મૃત. પાપ ક્યારે થાય? પૂર્વના પાપને પરિણામે વસ્તુમાં અનિષ્ટ દેખાય તો ક્યારે એવું પાપ થાય? અશુભ તો અશુભ જ્ઞાને પાપમ યદ્વદ્ નૃણામે. તો પૂર્વનું પાપ અહીંયા જેવી રીતે અશુભપણાના જ્ઞાનનો હેતુ થાય, શુભ જ્ઞાન તદ્દસ્યાત હેતુ પુણ્યમ મહાત્માનામ. તેવી રીતે વસ્તુના શુભપણાનું જ્ઞાન થાય પુણ્યના પરિણામે. ચાલો આ કેવું સરસ સમીકરણ બતાવે છે કે મન ક્યાં જાય? સ્વયં જ્યાં ઈચ્છા હોય ત્યાં. ઈચ્છા ક્યારે? જ્યારે સમીચીનત્વનું જ્ઞાન થાય ત્યારે. સમીચીનત્વ કોને કહેવાય? સૌંદર્યને કહેવાય. કે સૌંદર્યનું જ્ઞાન ક્યારે જન્મે? ભૂતકાળના પુણ્યનો પરિપાક થાય ત્યારે. વસ્તુમાં બધું છે, એ વસ્તુ અશુભ છે, અનિચ્છનીય છે એવું જ આપણે લાગે પૂર્વના પાપના પરિણામે. એ જ વસ્તુ ઈચ્છનીય છે, શુભ છે એવું લાગે પુણ્યના પૂર્વના પુણ્યના પરિણામે. તો પુણ્ય કોને કહેવાય? યજ્ઞ દાનાદિકમ પુણ્યમ ઉક્તમ શાસ્ત્રે સર્વદા. શાસ્ત્રમાં યજ્ઞ દાન વગેરેને સદા પુણ્ય કહેવામાં આવ્યું છે. તેન વિજ્ઞાને ઉત્પન્ને ઈચ્છા તસ્મિન સ્વયં ભવે. યજ્ઞ દાન વગેરે જેને શાસ્ત્રમાં પુણ્ય કર્મ કહેવામાં આવ્યા છે એનું જો આચરણ કે અનુષ્ઠાન થાય તો એના પરિણામે ઈચ્છા તસ્મિન સ્વયં ભવે. તો તેનાથી એ જ્ઞાન થવાથી આપણને એના વિશે ઈચ્છા જન્મે. યજ્ઞાદ્યા યજ્ઞપિ પ્રોક્ત સ્વર્ગાદિ ફલહેતવ. યજ્ઞ દાન તપશ્ચર્ય આ જે કર્મ છે તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિના સાધન કહેવામાં આવ્યા છે. આપ કહો છો કે આત્માની ઈચ્છા જન્મવાના સાધન છે, પણ આ બધા શાસ્ત્રમાં સ્વર્ગના સાધન કહેવામાં આવ્યા છે. વાત સાચી છે. આત્મનો બીજ વિજ્ઞાન તથાપ્ય તે ભવંતી. એ જ કર્મ આત્મના જ્ઞાનનું સાધન પણ બની શકે. જે કર્મ સ્વર્ગની પ્રાપ્તિનું સાધન બને એ જ કર્મ આત્મના જ્ઞાનની ઈચ્છા જન્માવાનું સાધન પણ બને, કે આત્મજ્ઞાનનું સાધન બને. તો એવા અસ્મકમ આકાંક્ષ વસાદ દર્શાદિગમ્યતા નિત્યમ કામ્યમ. અસ્માકમ આકાંક્ષા વસાદ
અમારા મનમાં કયા પ્રકારની આકાંક્ષા છે, કર્મ કરતી વખતે મનમાં કયા પ્રકારની આકાંક્ષા છે, એ પરથી એ જ કર્મ નિત્ય બને અથવા કામ્ય પણ બને. તો જ્યારે કોઈ કર્મને આકાંક્ષા વગર કરવામાં આવે ત્યારે એ નિત્ય કર્મ બની જાય, એ જ કર્મને આકાંક્ષા સહિત કરવામાં આવે તો કામ્ય કર્મ બની જાય. કર્મ તો એનું જ રહે, એને કામ્ય કે નિત્ય બનાવનાર તો આપણી આકાંક્ષા છે. એવો વિજ્ઞાન દેવો બીના તો દર્શાવી ગમે થા તે દસ પૂર્ણ માસ છે એ બંને થઈ શકે, સકામતયા નિષ્કામતયા. તો એ તો કહેવામાં આવ્યું છે ટૂંકમાં, આ દર્શ વગેરે માટે દર્શ પૂર્ણ માસાભ્યામ સ્વર્ગ કામો યજેત, યાવત જીવમ દર્શ પૂર્ણ માસાભ્યામ યજેત, બે વાક્યો છે. દર્શ પૂર્ણ માસનો દૃષ્ટાંત આપે છે કારણ કે એ યજ્ઞ માટે બંને પ્રકારના વાક્યો પ્રાપ્ત થાય છે. એક વાક્ય એવું છે, યાવત જીવમ દર્શ પૂર્ણ માસાભ્યામ યજેત, તું જીવન જીવો છો ત્યાં સુધી દર્શ પૂર્ણ માસ યાગનું અનુષ્ઠાન કરવું જોઈએ, અનિત્ય કર્મ છો. આ વાક્ય શું કહે છે? આપણે જીવંત છે ત્યાં સુધી દર્શ પૂર્ણ માસ યાગનું અનુષ્ઠાન કરવું છે, એટલે કરવું છે નિત્ય કર્મ છે. તો પછી દર્શ પૂર્ણ માસ આવ્યા સ્વર્ગ કામો યજેત, અન્યત્ર બીજું વાક્ય છે એમ કહે છે કે સ્વર્ગ કામ સ્વર્ગની ઈચ્છા ધરાવનાર દર્શ પૂર્ણ માસાભ્યામ એને પણ દર્શ પૂર્ણ માસ કર્મ કરવું જોઈએ. આમ દર્શ પૂર્ણ માસ છે ને એનો બંને જગ્યાએ વિનિયોગ છે. એટલે કે જે નિયમ આ દર્શ પૂર્ણ માસે લાગુ પડે એ કોઈ કહે કોઈ પણ કર્મ લાગુ પડે એવું કહે છે. તે અસ્માકમ આકાંક્ષાવશાત યથા દર્શાદિકમ નિત્યમ કામ્યમ વા સ્યાદ તદેવ તદેવ દર્શ દર્શાદિકમ, એ જ દર્શ માસ પૂર્ણ માસ કર્મ છે એ જ અસ્માકમ આકાંક્ષાવશાત, અમારી કયા પ્રકારની આકાંક્ષા છે એને અનુસરીને એ નિત્ય કર્મ બને. ટૂંકમાં પેલું જે વાક્ય છે, યાવત જીવમ દર્શ પૂર્ણ માસાભ્યામ યજેત, જીવંત છે ત્યાં સુધી દર્શ પૂર્ણ માસ યજ્ઞ કરવો જોઈએ, એ વાક્ય અનુસરીને કરતા હોઈએ તો એ જ કર્મ નિત્ય કર્મ બની જાય. જ્યારે દર્શ પૂર્ણ માસાભ્યામ સ્વર્ગ કામો યજેત, એ વાક્ય સ્વર્ગની કામનાવાળાએ દર્શ પૂર્ણ માસ યજ્ઞ કરવું જોઈએ, એ જ વાક્યથી મનમાં ઈચ્છાથી કરીએ તો એ કામ્ય કર્મ બની જાય. તો જે નિયમ આ પ્રકારે દર્શ પૂર્ણ આ વાક્ય મળી ગયા અમને, તેથી દર્શ પૂર્ણ માસ નામનો યાગ છે. દર્શ એટલે અમાવાસ્યાના દિવસે થાય, પૂર્ણ માસના દિવસે થાય, જે વાસ્તવમાં અગ્નિહોત્રની સાથે જ જતું હોય છે, નૈમિત્ય કર્મ છે. તો એ નિયમ બધા જ કર્મ લાગુ પડે. એટલે યજ્ઞાદયો બી ન સ્વર્ગ પ્રદા સ્વવિજ્ઞાને ભવિષ્યંત્યત્ર હેતવ. તો દર્શ પૂર્ણ માસ યજ્ઞ યાગ જેવી રીતે આપણી ઈચ્છા પ્રમાણે એનું ઉપયોગ થાય કે પ્રકારનું ફળ આપે તેવી રીતે કોઈ પણ વૈજ્ઞાને એ નિયમ લાગુ પડવો જોઈએ. સ્વર્ગ પ્રદા ભવિષ્યંતિ, જો કોઈ પણ યજ્ઞને સ્વર્ગના સાધન તરીકે કરવામાં આવે તો સ્વર્ગ પ્રદાન કરનારો નીવડે. સ્વવિજ્ઞાને એને આત્મવિજ્ઞાનના સાધન તરીકે અનુષ્ઠાન કરવામાં આવે તો આત્મવિજ્ઞાનનું સાધન પણ બને. તો એ શા પરથી કહો છો? આ વાક્ય પરથી, તમે તમ વેદાનુવચને બ્રાહ્મણ વિવિધિષંતિ યજ્ઞેને દાનેને તપસા અનાશકેન. બધા યજ્ઞ દાન તપસ આના બધું આવી ગયું, એમાં કોઈ વિશેષ યજ્ઞ દાન હોય કહ્યું નથી, પણ આ યજ્ઞ દાન તપશ્ચર્યા અને ઉપવાસ અનશન આ જે કર્મ છે એ વિવિધિષંતિ, ટૂંકમાં આ કર્મ આત્માના જ્ઞાનની ઈચ્છા જન્માના સાધને આ વાક્યના બળથી કહેવાય. અર્થાપત્તિથી
અને બીજે તો યજ્ઞ દાન તપશ્ચર્યાને જાણે સ્વર્ગ કે અર્થ ધર્મ અર્થ કામને સાધન કહેલા જ છે. એટલે યજ્ઞ દાન તપશ્ચર્યા એ કર્મ કયા વાક્યની પ્રેરણાથી કરો છો? તો આ જે વાક્ય કયું બૃહદારણ્યક એની પ્રેરણાથી કરો તો એ જ કર્મ આપણને આત્માના જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરનારા સાધન બને. એને કે થઈ ગયું એટલે હવે યજ્ઞદાન તપશ્ચર્યની ચર્ચા કરશે. આશ્રમ ભેદે યજ્ઞદાનાદિ ભેદ. તો કોણે શું કરવું જોઈએ અને કયા પ્રકારનું યજ્ઞ, કયા પ્રકારનું દાન, કયા પ્રકારનું તપ કરવું જોઈએ? આશ્રમ ભેદે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસી, આ દરેકને યજ્ઞ દાન તપશ્ચર્યાનો ઉપવાસ એ ભિન્ન ભિન્ન લાગુ પડે. એટલે ભલે અહીં ઉપનિષદમાં કહ્યું કે યજ્ઞ દાન તપશ્ચર્યા ઉપવાસ અને વેદાનું વચન એને વેદના પઠનથી સ્વાધ્યાયથી આ બધા કર્મથી અંતઃકરણ શુદ્ધિ દ્વારા આત્માના જ્ઞાનની ઈચ્છા જન્મે. પણ કયું યજ્ઞ કોણે કરવાનું? તો કહે છે કે વર્ણાશ્રમાદિ ભેદેના, તમે કયા વર્ણાશ્રમમાં છો અને જીવનના કયા આશ્રમ કઈ અવસ્થામાં છો એ બધે નક્કી થાય કે કયા પ્રકારનું યજ્ઞ દાન તપશ્ચર્યા તમારા માટે યોગ્ય છે. જ્યોતિષ્ઠોમાદિકા યજ્ઞ ગૃહિણામ પરિકીર્તિતા. તો જ્યોતિષ્ઠો વગેરે ક્રમ એવા છે, એ તો દ્રવ્ય યજ્ઞ, ખૂબ દ્રવ્યની આવશ્યકતા રાખનારા યજ્ઞો છે. પણ એવા બધા જે છે ટૂંકમાં જેમાં એ દ્રવ્ય સાધ્ય યજ્ઞ, આ દ્રવ્ય સાધ્ય અર્થાત જેની સિદ્ધ કરવા માટે દ્રવ્યની આવશ્યકતા પડે. એ તો ગૃહિણામ પરિકીર્તિતા, એ ગૃહસ્થ જેવો છે જેની પાસે દ્રવ્ય હોય માટે એ જ આ કર્મ કરી શકે, બે ત્રણ પાસે દ્રવ્ય ના હોય. સ્વાધ્યાય યોગ્ય જ્ઞાસ્ય તથા અન્ય આશ્રણામે ભી. તો બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી માટે સ્વાધ્યાય યોગ્ય જ્ઞાસ્ય સ્વાધ્યાય જ્ઞ એટલે વેદ પઠન આમ તો બધા માટે એક હોય, પણ મુખ્યત્વે સ્વાધ્યપ યોગ સમાધિ છ યજ્ઞાસ્તુ ગૃહસ્થ ભિન્નાશ્રમિણામ. તો બીજા લોકો માટે બ્રહ્મચર્ય, બ્રહ્મચારી માટે, વાનપ્રસ્થ માટે, સંન્યાસી માટે સ્વાધ્યાય જપ કરો એટલે વેદના પઠનને જપ કહેવાય એમ, એટલે વાચિક કર્મ. યોગ એ સ્વાધ્યાય શબ્દ છે, યોગશાસ્ત્રમાં આ પ્રણવ જપ માટે વપરાયો છે એટલે જપ કહેવામાં આવે. ત્યાં યોગ શબ્દ સમાધિ માટે વપરાયો છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ હે સમાધિ. એ તદ્રુપા યજ્ઞાસ્તુ, એ પણ યજ્ઞ છે. દ્રવ્યજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાસ યત સંશિતવ્રતા. ચોથા અધ્યાયમાં ભગવદ્ગીતામાં કહેવામાં આવ્યું કેટલાક લોકો દ્રવ્યજ્ઞ દ્રવ્યરૂપી યજ્ઞ કરે છે, દ્રવ્યદાનરૂપી યોગ યજ્ઞ સતત યોગના અનુષ્ઠાન દ્વારા એવો યજ્ઞ કરે છે. તપો યજ્ઞ તપસ તપશ્ચર્યાને વેરડા હોય છે. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છે, કેટલાક સતત સ્વાધ્યાય વેદ પઠને વેરડા હોય, જ્ઞાન કેટલાક શાસ્ત્રના એ મંત્રોના જ્ઞાનને વેરડા હોય. આમ ચોથા અધ્યાયમાં ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞ કહેવામાં આવે. તો કહે છે કે આ સ્વાધ્યાય યોગ યજ્ઞ છે, ગૃહસ્થ છે ને યોગ યજ્ઞ સમાધિ વગેરે બહુ ઓછું કરી શકે. યથા અવકાશમ કર્તવ્ય, પેલા લોકો માટે આ મુખ્ય કર્મ છે, બે ત્રણ આશ્રમ માટે અને ગૃહસ્થ માટે યથા અવકાશ, અવકાશ મળે ત્યારે. જ્ઞાન યજ્ઞ વિશેષણ યતિનામ પરિકીર્તિતા. તો જ્ઞાન યજ્ઞ છે એ મુખ્યત્વે
સંન્યાસી માટે કહેવામાં આવ્યા. ઇતર આશ્રમિસ તો કરો પ્રધાની ઉપસર્જનત્વ નિત્યર્થ. બીજા લોકો બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય કે ગૃહસ્થ હોય, એ પણ જ્ઞાન યજ્ઞ કરી શકે, પણ યથા અવકાશ. સંન્યાસી માટે મુખ્ય રૂપથી, બીજા માટે યથા અવકાશ. કારણ બીજા બધાને બીજી બધી ફરજ હોય છે. બ્રહ્મચારીએ પણ આ સમીર આદાન કરવાનું, આ કરવાનું, વેદ પઠન કરવાનું, વાનપ્રસ્થ તપસ્યા બધું કરવાનું હોય. એ બધું કરવા ઉપરાંત સમય મળે તો એ લોકો પણ સ્વાધ્યાય, જ્ઞાન યજ્ઞ. પણ સંન્યાસીને એમાંની કોઈ કર્તવ્ય ના હોય માટે એને પ્રધાનતા જ્ઞાન યજ્ઞ. જ્ઞાન અભ્યાસ રૂપે યજ્ઞ યતિભી વિશેષ પ્રાધાન્યને કર્તવ્યા. તો આ પ્રકારે જ્ઞાન સાધન એટલે શું ભાઈ? અમાનિત્વમ, અદંબિત્વમ, એને પણ જ્ઞાન કહેવાય. શ્રોતવ્ય, મંતવ્ય, એને પણ જ્ઞાન કહેવાય. તો મુખ્યત્વે અમાનિત્વાદી સાધન જેને ભગવાન જ્ઞાન કહે છે, જ્ઞાનનો એ મુખ્ય અર્થમાં સંન્યાસી માટે. બીજા બધા માટે ખરા, પણ યથા અવકાશ. અને સાથે સાથે શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય એ જ્ઞાનના સાક્ષાત સાધન છે, એ પણ સંન્યાસી માટે મુખ્યતઃ, બીજા માટે યથા અવકાશ. તો હવે આપણે 587માં પાન પર 1606માં શ્લોક થી આગળ વધીએ. તો દાન સ્વરૂપ વ્યવસ્થા આહ. હવે ગ્રંથકાર દાનના સ્વરૂપની વ્યવસ્થા કહે છે કે બ્રહ્મચારીએ, ગૃહસ્થે, વાનપ્રસ્થે, સંન્યાસે કયા પ્રકારનું દાન કરવું જોઈએ, કયા પ્રકાર યજ્ઞ ક્યાં આવ્યું. તો ક્યાંક સ્વાધ્યાય યજ્ઞ, યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ એ ક્યાં આવ્યું. યજ્ઞ દાન તપસા અનાશકેન. યજ્ઞ પછી બીજા કર્મ આવે છે દાન. તો કયા પ્રકારના યજ્ઞ કયા કોણે કરવા, કયા પછી કયા પ્રકારનું દાન કોણે કરવું, એની વ્યવસ્થા ક્યાં આવે. વ્યવસ્થા એટલે કયા આશ્રમમાં કયા પ્રકારનું દાન, બ્રહ્મચર્ય, બ્રહ્મચારી, ગૃહસ્થ વગેરે. તો કહે છે 1606માં શ્લોકમાં, દાનમ નાનાવિધમ તદ્વત અન્નધાન્યાદિકમ મહત યતેરન્યાશ્રમસ્થસ્ય સર્વસ્યાપ્યત્ર કીર્તિતમ. તદ્વત તે રીતે દાનમ નાનાવિધમ, ભિન્ન ભિન્ન પ્રકારના દાન છે. અન્ન ધાન્યાદિકમ મહત, અન્નદાન, ધાન્યદાન. યતે અન્યાશ્રમસ્થસ્ય, યતિ માટે, અન્ય આશ્રમ માટે સર્વસ્યાપ્ય અત્ર કીર્તિતમ. ટૂંકમાં ભિન્ન ભિન્ન પ્રકારનું દાન બધા માટે કહેવામાં આવ્યું છે. તો અન્ન ધાન્યાદિકમ મહત, અન્નમ સિદ્ધાંતમ એટલે કે રાંધેલું અન્ન, સિદ્ધ એટલે રાંધેલું. ધાન્યમ અમાત્રમ, અમ એટલે શું, કાચું. આ આનો શબ્દ છે આપણે આયુર્વેદનો. આમ આમ થઈ ગયો એટલે જેની અંદર કાચ્યું ના પાક્યું ના હોય તો પછી એસિડિટી થઈ જાય ને. તો આમ આમ અન્ન, આમ અન્ન એટલે કાચું અન્ન, અપક્વ. ટૂંકમાં દાણા વગેરે આપવું, અનાજ વગેરે આપવું, પેલું રાંધેલું આપવું. તો અન્ન ધાન્યાદિકમ મહત આદિપદે ને ગવા દયા હે. તો ગાય વગેરે જે જમાનની અંદર આપણી સંપત્તિ માનવામાં આવતી, એ સંપત્તિનું એટલે દ્રવ્યનું, પૈસાનું દાન, ગાયનું દાન વગેરે. યતે અન્યાશ્રમસ્થસ્ય,
આ પ્રકારનું દાન છે યતિ માટે અને અન્ય આશ્રમના બધા સભ્ય માટે કહેવામાં આવે છે. સર્વસ્યાપી કીર્તન, બધા માટે આ પ્રકારના દાનનું કીર્તન કરવામાં આવ્યું છે, અર્થાત બધા માટે આ પ્રકારના દાનનું વિધાન કરવામાં આવ્યું છે. એતાદૃશ દ્રવ્ય સાધ્યમ દાનમ, આ દ્રવ્ય સાધ્ય દાન છે. શું અન્નદાન કરવું, સિદ્ધાન્નદાન કરવું, આમાન્નદાન કરવું, ગોદાન કરવું, આ બધું દ્રવ્ય સાધ્યમ દ્રવ્યથી સાધ્ય દાન છે. યતિ ભિન્ન, હા એ યતે અન્યાશ્રમસ્થસ્ય, યતે અન્યાશ એવું છે, યતે નહીં અન્યાશ, આમ તો બંને એવું થાય. યતે અન્યાશ્રમસ્થસ્ય સર્વસ્યાપિ, પણ યતે અન્ય એટલે એ ટૂંકો અન્ય શબ્દ પેલો સમાસનો છે યતિ સાથે જાય, બાકી અન્યાશ્રમસ્થસ્ય યતે યતિ અને અન્ય બધા આશ્રમવાળા બધા માટે કીર્તન એવું તમે અર્થ કરો, પણ અહીંયા આગળ યતે અન્ય, તો યતે અન્ય આશ્રમસ્થસ્ય યતિ વગર યતિ સિવાયના જે આશ્રમ છે એને માટે દ્રવ્ય સાધ્ય દાનની વાત કરવામાં આવી. યતિ પાસે દ્રવ્ય તો પહેલાં પાસે ક્યાં છે, બ્રહ્મચારી પાસે ના હોય ને વાનપ્રસ્થ પાસે ના હોય, ખરેખર તો ખાલી ગૃહસ્થ પાસે ધન હોય એવું કહેવાય. પણ ચાલો પહેલાં લોકો બીજું કંઈ નહીં તો રસોઈ કરતા હોય એટલે એમની પાસે કંઈ અનાજ હોય, કંઈક ખાવાનું હોય, બધા ટૂંક એ પ્રકારે, એટલે કદાચ બીજા એટલે કે બ્રહ્મચારી હોય વાનપ્રસ્થ હોય ગૃહસ્થ એમ તો સમાજ નથી, એમને પણ કદાચ એ પ્રકારના દ્રવ્યથી સિદ્ધથી સિદ્ધ થતી વસ્તુના દાનની સંભાવના હોય. યતિ ભિન્ન આશ્રમસ્થ, યતિ આશ્રમ એટલે સંન્યાસ આશ્રમ સિવાયના છે, બ્રહ્મચર્ય ગાર્હસ્થ્ય વાનપ્રસ્થ્ય સર્વ કર્તવ્યતા ઉક્તમ, એ બધાએ તો દાન કરવું જ જોઈએ. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્, યજ્ઞ દાન તપસ્ય ન ત્યાજ્યમ, ત્યાગ ન કરો જે કાર્યમ, એનું તો અનુષ્ઠાન કરવું જ જોઈએ. પહેલી પાંચ નોંધ, બ્રહ્મનિષ્ઠત્વ એવી તસ્ય શમદવાદ ઉપનિતમ સ્વાસવિદમ કર્મ, સંન્યાસી માટે કયું કર્મ છે, બ્રહ્મનિષ્ઠત્વ એવા. ઓકે, બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી દૂર લઈ ગયો, શમદમાદિ ઉપરમહિતમ, શમદમ સાથેનું બ્રહ્મનિષ્ઠા જે છે, શમદમ વગેરે થી શું કહેવાય એને પુષ્ટ થયેલું જે બ્રહ્મનિષ્ઠારૂપી કર્મ છે એ સંન્યાસી માટે સ્વાશ્રમિતમ કર્મ, યજ્ઞાદિની જે ઇતરેષામ, એટલે આમાં યજ્ઞ દાન તપશ્ચર્યા વગેરે તો સંન્યાસી સિવાયના આશ્રમી માટે કહેવામાં આવે. તદ વ્યતિરિકે તસે પ્રત્યવાય હતી, એનો વ્યતિક્રમ કરવાથી એને પ્રત્યવાય એવું સૂત્ર ભાષ્ય છે ત્યાં આગળ બ્રહ્મસૂત્રમાં. આથી બધા વધારો તો ભીસલ આવે છે, જોયું નતું સારું ટ્રાય લેસ. હવે આગળ યતિ નામ અભયદાનમ, તો યતિ માટે મુખ્ય કયું દાન કહેવાય, અભય દાન જે છે એ મુખ્ય દાન છે. બીજા આશ્રમો માટે દ્રવ્ય સાધ્ય,
અન્ન હોય, ભોજન હોય, વગેરે હોય, એ બધાનું દાન. યતિ માટે અભયદાન. તો ટીકા કરે, યતેસ્તુ સર્વભૂત અભય સંપાદન રૂપમે દાન વિદર્શયતિ. યતિ માટે તો સર્વભૂત અભય સંપાદન રૂપમ દાનમ, પ્રાણી માત્ર માટે અભયનું સંપાદન કરવું એ એને માટેનું યોગ્ય અને અનિવાર્ય દાન છે. દર્શાય સંન્યાસી માટે મુખ્ય દાન કયું છે? અભયદાન. ચતુર્વિધે ત્રિંશતા શ્લોક ત્રીસ શ્લોકથી શરૂ કરે છે. તો ચતુર્વિધે એટલે સોળસો ને સાતમા શ્લોકથી શરૂ કરે છે. ઘણી બધી વસ્તુઓ કહે છે, તો આમાં અભયદાનની પ્રધાનતા છે આમાં. તો ચાલો સોળસો ને સાતમા શ્લોકમાં કહે છે, ચતુર્વિધેભ્યો ભૂતેભ્યઃ કર્મણા મનસા ગિરા આત્મવત પ્રતિકૂલાનાં અકૃત્યાખ્યમુદીરિતમ્ દાનમેતત્ પરમ નાસ્માત્ અધિકમ કિંચિદસ્તિ. જરાયુજાદિ ચતુર્વિધ ભૂત સંપ્રદાનકમ્. ચતુર્વિધેભ્ય ભૂતેભ્ય, ચારે પ્રકારના જે જીવો છે, જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ, એટલે વૃક્ષ, વનસ્પતિ, જીવ, જંતુ, બધું એમાં આવી જાય. અને જૂલી, સ્વેદજ એટલે જૂલી બધું આવી જાય, માકડ માકડ બધું આવી જાય. અને પછી વૃક્ષ વનસ્પતિ બધું આવી જાય, ઉદ્ભિજ્યમાં પશુ પક્ષીઓ તો આવી જ જાય, મનુષ્યનો સવાલ જ નથી. જરાવ્યાજી ચતુર્વિધ ભૂત સંપ્રદાન એતદ દાનમ. આ ચારે ચાર પ્રકારના જીવોને આ દાન આપવાનું છે. એ અભય દાન છે, બધાને આપી શકાય, એની વ્યાપકતા સર્વત્ર છે. કર્મણા મનસા ગિરા, અભય પહેલા તો કર્મથી, અર્થાત આપણા શરીરના સ્તરે કર્મથી અભયતા પ્રદાન કરે, નિર્ભયતા પ્રદાન કરવી. વાણીથી પણ નિર્ભયતા, એટલે ટૂંકમાં કોઈની હિંસા ન કરવી શરીરના, શારીરિક કર્મથી, વાચિક કર્મથી, કે મનથી પણ કોઈના વિશે દુર્વૃત્તિ ન સેવવી. આ પ્રત્યેક બે વસ્તુ જળ અઘરે થતી જાય છે. શરીરનું નિયંત્રણ કરવું પ્રમાણમાં સરળ છે, એ સ્તરે આપણાથી બીજા જીવોને ઈજા ન થાય એ જોવું સાવધાની તો માગી જ લે છે. પહેલાં એની મૂલ્ય માગી લે છે. આ પ્રકારે આપણા વડે બીજાને ઈજા ન થાય એ મૂલ્ય તો હોવું જ જોઈએ, ન થાય વડે સાવધાની પણ હોવી જોઈએ. જો આપણે સાવધાન ન હોઈએ તો જીવજંતુ કેટલા મરી જાય. પણ વાણીના સ્તરે અહિંસા માટે વધારે આપણે સાવધાન રહેવું પડે, વધારે સંવેદનશીલ પણ રહેવું પડે. સાવધાની, સંવેદનશીલતા, અર્થાત મારા શબ્દની બીજા પર શું અસર થશે. અનુદ્વેગરમ વાક્યમ, મારા વાક્યથી કોઈને ઉદ્વેગ ન જન્મે એ માટેની સાવધાની. એવું ત્યારે જ બને જ્યારે આપણે બીજાની લાગણીથી સંવેદનશીલ હોય, બીજાની લાગણીનો આદર કરતા હોય. જે હોય ખરી લાગણી, પણ બીજાની લાગણીનો આદર, કે જેથી એની લાગણી ન દુહાય. આ બધો પરમાત્માનો આદર છે. આમ કરવા દ્વારા છેવટે બ્રહ્મજ્ઞાન ત્યારે થાય, બ્રહ્મનો આદર થાય ત્યારે ને, એ સિવાય કઈ બ્રહ્મજ્ઞાન થવાનું છે. એટલે ઉત્તમ દાન તો બધાએ આ દાન કરવાનું છે, પણ જ્યાં સુધી આ આ અહિંસા ન થાય, અહિંસાનો અર્થ છે પરમાત્માનો આદર. બધા જ જીવોમાં રહેલો પરમાત્માનો આદર, હિંસા ન કરવી, ઈજા ન કરવી ત્યારે શક્ય બને જ્યારે હું એનો આદર કરતો.
એથી વધારે પ્રેમ કરતો હોય તો જાણે ઉત્તમ વસ્તુ છે, પેલો હોય તો આદર તો હોય. તો કર્મણા મનસા ગિરા વાણીથી કોઈનું આપણાથી અપમાન ન થાય, લાગણી ન દુભાય, અને મનથી કોઈના વિશે એવા ઈજા પહોંચાડે, હિંસા પહોંચાડે, એટલે ટૂંકમાં દ્વેષથી, ઈર્ષ્યાથી, ક્રોધથી આ બધા વિચારો જે થતા હોય છે. કર્મભેદ દ્વેષ હોય, ઈર્ષ્યા હોય, કર્મભેદ ક્રોધ હોય, તિરસ્કાર હોય, એટલે કોઈના પ્રત્યે આ પ્રકારની કોઈ વૃત્તિ હોય એનાથી પ્રેરેલા વિચાર હિંસક વિચાર જ હોય. એટલે મનમાં આ બધી વૃત્તિઓને તો દૂર કરવી જ પડે. કામ, ક્રોધ, લોભ, તિરસ્કાર, દ્વેષ આ બધું દૂર કરવું જ પડે. ટૂંકમાં અહિંસાનો અર્થ એવો જ થયો કે સતત આપણે આપણી વૃત્તિઓ છે એને દૂર કરવા માટે, નિવૃત્ત કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ. વિચાર જન્મ્યો ના જન્મ્યો, ક્યાંથી જન્મ્યો? આ દ્વેષમાંથી જન્મ્યો, દૂર કરવાય. ઈર્ષામાંથી જન્મ્યો, દૂર કર. ક્રોધમાંથી જન્મ્યો, દૂર કર. કોઈ અભાવ હોવો, ગમે તે હોવો, આ બધી વસ્તુ હોય જ. આ વિચારો જન્મ આવે, એ જન્મ આવે એટલે પછી મનમાં ચાલે. ઘણી વાર તો લાંબુ લાંબુ ચાલે, ના રીતે માનસિક રીતે હિંસા થતી હોય, એ સૌથી વધારે સૂક્ષ્મ છે. એ જ પછી વાણીમાં પણ આવે, સ્વાભાવિક છે ને, અંદર હોય તે. અને પછી કામના એ પૂરતું ના તો પછી શરીર પર આવે. એટલે પહેલાને પહેલાને જાઓ, ભાગે છે એમ કહીએ, ના ભાગે તો પછી દંડો વાગે. એટલે મનથી જ કામ થતું હોય તો વાણી ના વાપરીએ, વાણી થતું હોય તો પછી શરીર નહીં, નહીં ના થાય તો આ છે. એટલે મનનો જે રોષ છે કોઈ વ્યક્ત થાય, એનું જ્યારે આવેગ એવો વધી જાય જે આપણા કાબુની બહાર જાય, ત્યારે હિંસાના રૂપમાં પરિણામે. કામ ક્રોધો વેગમ શક્નો દિવે સોડું, માટે કામ ક્રોધનો વેગ તો સહન કરવો જ જોઈએ. એ ન જન્મે, એ જન્મે માનસિક હિંસા છે. પછી વ્યક્ત થાય તો કાં તો વાણીની હિંસા થાય કે પછી શારીરિક હિંસા થાય. કેવી આત્મત પ્રતિકૂળાનામ એ ચારે શોખા. તો જરા યોજાદિ ચતુર્વિધ ભૂત સંપ્રદાનકમ એતદ્દાનમ પરમ ઉત્કૃષ્ટમ સ્મૃતમ. આ ચારે પ્રકારના જીવોને મનથી, વાણીથી, કર્મથી એમને અભય પ્રદાન કરવું એ ઉત્કૃષ્ટ દાન છે. દાનમ એતત પરમ, પરમ ઉત્કૃષ્ટમ સ્મૃતમ, અને સર્વોત્કૃષ્ટ દાન કહેવામાં આવ્યું છે. એતત દાન એટલે શું? એતત કેમ? તો કેવી રીતે આ દાન થાય છે કે આત્મત પ્રતિકૂળાના અકૃત્યાખ્યમ દાન. આત્મવત સર્વભૂતાનામ પ્રતિકૂળસ્યા, આત્મવત પ્રતિકૂળાનામ અકૃત્યમ, અકૃત્યાખ્યમ. તો જેવી રીતે હું મારી જાતને ક્યારે પણ પ્રતિકૂળ કરવા ન ઈચ્છું મારા, તેવી રીતે અન્યને આત્મ સમાન ગણીને એમના પ્રત્યે પ્રતિકૂળતા ન થાય. સર્વભૂતાનામ પ્રતિકૂળસ્ય શરીરાદેવી અકૃતિ, અકૃતિ અકૃત્યાખ્યમ, અકૃત્યાખ્યમ, અકૃતિ અનાકૃતિ એટલે આચરણ, અકૃતિ અનાચરણ, અકૃત્યાખ્યમ એટલે કે અનાચરણ રૂપી. એટલે આત્મવત જેવી રીતે પોતાને જે વસ્તુ, આ પોતાને કોઈ વસ્તુ આપણે પ્રતિકૂળ ન કરીએ તેવી રીતે અન્યને પણ પોતાની સમાન જાણીને એમને પણ પ્રતિકૂળ ન કરીએ, એ અનાચરણ થયું. ટૂંકમાં અહિંસાને સામાન્ય રીતે હિંસાનો અભાવ જ કહેવામાં આવ્યો છે, પણ એ પર્યાપ્ત નથી. એટલે હિંસા ન કરવી એ તો જાણે કે કર્મના સ્તરે છે. શરીરના સ્તરે હિંસા કરતા રોકાવો કે વાણીના સ્તરે હિંસા કરતા રોકાવો એ ઉત્તમ છે, એ પર્યાપ્ત છે. મનના સ્તરે પણ ન થવી જોઈએ. તો મનમાં એ પ્રકારનો આવે કે જન્મે અને પછી એનું ખાડું હોય તો સારું જ છે, પણ એ માનસિક હિંસા થાય જ. એ માનસિક હિંસા ત્યારે ન થાય જ્યારે મારામાં કરુણા, પ્રેમ, દયા નામના ગુણો હોય ત્યારે જ ન થાય.
એ સિવાયનું કશું મનમાં હોય ને તો માનસિક હિંસા થાય છે. એટલે અડધું પડધું જ કહ્યું છે, અહિંસાના સંદર્ભની અંદર માત્ર હિંસાનો અભાવ જ કહેવામાં આવ્યો છે, પર્યાપ્ત નથી. અથવા એ કેવું પર્યાપ્ત નથી. પ્રાણી માત્ર પ્રત્યે અદ્વેષતા સર્વભૂતાના મૈત્ર કરુણ એમ છે. દ્વેષનો પણ અભાવ, મૈત્રી અને કરુણા હોય તો જ આપણાથી માનસિક સ્તરે હિંસા ન થાય. વાણીના સ્તરે ન થાય તો ઉત્તમ છે જ, શરીરના સ્તરે ન થાય પણ સારું છે જ. પણ જ્યાં સુધી મનમાં આ પ્રકારની સદવૃત્તિઓ નહીં હોય ત્યાં સુધી બી કશી વૃત્તિને સેવવી એનામાં જ હિંસા. આમ કરુણા, દયા, ક્ષમા, પ્રેમ સિવાયની કશી વૃત્તિ સેવવી ને એનામાં જ હિંસા. એ વૃત્તિ કેવી આવેગાત્મક છે, કેટલી પ્રબળ છે, એ બધી હિંસાની પ્રબળતા નક્કી થાય. એટલે આપણા સમગ્ર માનસિક સ્તરમાં પરિવર્તન આવી જાય કે આવી રીતે હું જેવી મારા પ્રત્યે કરુણા કરતો હોઉં, ક્ષમા કરતો હોઉં, દયા કરતો હોઉં, પ્રેમ કરતો, એવું જ બધા એ માટે થાય તો તમે બ્રહ્મજ્ઞાની થઈ જ જાઓ. ટૂંકમાં આ એક જ વસ્તુ છે, આપણને જ્ઞાની બનાવવા માટે પર્યાપ્ત છે. એટલે બીજું કશું ના કરે ને માણસ, આ જ કર્યા કરે સતત, આ જ અહિંસાનું જ ઉત્પાદન કર્યા જ કરે અને પોતાના મન સાથે સત્કામ કર્યા જ કરે, કર્યા જ કરે તો એ બહુ મોટું કામ થઈ જાય, પછી ભગવાન બહુ દૂર નથી. એટલે એને ઉત્તમ વ્રત કહેવામાં આવે. અકૃતિ એટલે અનાચરણમ તત્ અભયમ ઇત્યર્થ. એટલે અભય તો ના થાય, માત્ર હિંસાના કર્મ નાચરણ એ અભય નથી, એ સારું છે. પણ માનસિક હિંસા ના થવી જોઈએ એવું સમજી લઈએ તો બરાબર છે. એટલે આ બધા આવેગોને માનસિક હિંસા ગણવામાં આવે, બધા આવેગોમાંથી મુક્તિ તો એવું એનું કે દૈવી સંપત્તિ જ હોય અને તોય અભય પ્રદાન થયું કહેવાય. હવે દરેકને લોકોના પોતાના ઉછેરના કારણે મનમાં એટલી બધી વસ્તુઓ ભરેલી હોય, સંસ્કારો. હમણાં થોડો કંઈક વિડીયો જોતા હતા આપણા વોટ્સએપ પર જ હતો કે હિન્દુસ્તાનનો ઇતિહાસ આપણે જોઈએ તો કેટલી હિંસા કરેલ કરવામાં આવી છે. આના વડે ને પેલા વડે ને 1000 થી 1500 સુધીમાં પેલા લોકો વડે અને ત્યારથી પછી આના વડે. આ કહે છે કે આપણા લોહીમાં વણાઈ ગયેલું એટલી બધો ટોર્ચર કરવામાં આવ્યો છે ને કે આપણા પૂર્વજોએ જે આવો અત્યાચાર સહન કર્યો છે એ કોઈ ને કોઈ બધા સંસ્કાર છે આપણામાં, ન જાણીએ તોય પણ છે. એટલે આ અંદર એવી ભરાઈ ગઈ છે, આપણા ડીએનએમાં હિંસા ભરાઈ ગઈ છે, તિરસ્કાર ભરાઈ ગયેલો છે. એમાંથી મુક્ત થયો અને પછી સતત કંઈ થયા જ કરતો હોય દુનિયાની અંદર, એને કારણે એને જ પુષ્ટિ મળતી હોય છે. આપણામાં જે તિરસ્કાર છે એને જ પુષ્ટિ મળતી હોય અને પુષ્ટિ આપતા પણ હોય કેટલા બીજા બધા પરિબળો. આ રીતે હિંસા જે છે બહુ અંદર, એકદમ અંદરના સૂક્ષ્મ સ્તર સુધી પહોંચેલી છે. એટલે એના પર બધું કામ કરવું પડે. પણ કહેવાનો ભાવ એ છે કે આપણે આ રીતે આપણા સૂક્ષ્મ સંસ્કારો છે એનાથી પરિચિત થવું પડે. નાનપણના ઉછેરથી માંડીને અત્યાર સુધીમાં જે કંઈ થયું હોય એને કારણે બધો ઘણો રોષ અંદર ભરાયેલો હોય. આપણે કશું કરી ના શક્યા હોય તે વખતે આચાર્યને કારણે આપણે પ્રતિકાર ના કરી શકીએ, અંતો એ બધી વસ્તુ અંદર સંગ્રહાયેલી હોય, એ કંઈક પાછી બહાર આવવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં એટલે આ માનસિક સ્તરે કામ જે કરવાનું સતત કરવાનું છે એ બહુ મોટી વસ્તુ છે અને સતત કરવાનું જ છે. તો કહે છે આ વિષયમાં, એટલે દાનમ એતત પરમ ન અસ્માદ અધિકમ કિંચિત અસ્તિ. આ પરમ એટલે સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ દાન છે, એથી ચડિયાતું કોઈ દાન નથી, અભયનું દાન છે તે. તો એના પછીના શ્લોકમાં કહે છે
सर्व वर्णाश्रमादिस्थैः कर्तव्यमधिकं स्मृतम् यतिभिस्तु विशेषेण कर्तव्यमिदमेव हि आश्रमोऽयमीशां स्यात् सर्वभूताभयाय हि सर्ववर्णाश्रमादिस्थै उपमा सर्ववर्ण सर्व आश्रम रहला मनुष्य द्वारा कर्तव्यम अधिकम कर्तव्यम बधाय वर्ण ने बधाय आश्रम मनुष्य आ अभयदान से कर्तव्य एम कर्तव्य से अधिकम श्रुतम यदि विस्तु विशेषण कर्तव्य क्योंकि बधाय अभयदान तो करू जे यदि विस्तु विशेषण कर्तव्य यति हो तो विशेषतया अभयदान से करू जाइए तो अधिकम स्मृतम एट कह तदान सर्वेशा अधिकम प्रशस्तम बधाज माटे धन धान्य गो वगैरह दान करता पण बधाज माटे अभयदान से ये सर्वेशा अधिकम प्रशस्तम बधा दान में अधिक से प्रशस्त से प्रशंसनीय से यति विस्तु विशेषण कर्तव्य इदमेव हि यति विस्तु एतत् एतत् एव कर्तव्यम् सन्यास तो आय एक दान करवानु छे किम भाई यति विस्तु विशेषण कर्तव्य इदमेव हि यहाँ पहली पाद नोट छे कि तमें भाई जो नच कर्मणाम संन्यासा दानस्य अभी कर्मत्वात् कर्तव्यता उक्ति अयुक्ता कर्मणाम संन्यासा अने संन्यासी का वजन है बदाज कर्मनो विहित कर्मनो त्याग करे छे दान पण कर्म छे ने दानस्य अभी कर्मत्वात् दान पण कर्म छे कर्तव्यता उक्ति दान रूपी कर्म एम करवू ज जोईए यति विस्तु विशेषण कर्तव्यम यति वड़े तो विशेषतया अभयदान से अभयदान अनुष्ठान थवू जोईए विशेषतया कर्तव्य अरे तमे मने कर्तव्य नी वात केम करो छो कर्तव्य कर्म तो बधा छोड़े नाम तो संन्यास कहवाय तो दान छे बजू कर्तव्य એટલે દાન પણ કર્મ છે તેથી દાન રૂપી કર્મ એમણે કરવું જોઈએ એમ કર્તવ્યતા ઉક્તિ થઈ અહીંયા તો અયુક્તા યથી જ્યારે બધા પ્રકારના કર્તવ્ય કર્મ છોડ્યા હોય ત્યારે એમને આ કર્તવ્ય કરવું જોઈએ એ અયોગ્ય છે અતેવ પૂર્વ શ્લોકે અકૃત્યાખ્યમિતિ એવમ ભગવદાન સ્વરૂપ નિરૂપિત માટે આ દાન કેવું છે અકૃત્યાખ્યમ અભયદાન કર્મના રૂપમાં નથી કર્મ ન કરવાના રૂપમાં છે એટલા જ માટે આગળ અકૃત્યાખ્યમ ઉદીરિતમ આત્મત પ્રતિકૂળામ અકૃત્યાખ્યમ જેમ પોતાના પ્રત્યે આપણે પ્રતિકૂળ આચરણ ન કરીએ તેવી રીતે અન્યને પણ આત્મ સમાન પ્રતિકૂળ આચરણ ન કરવું એ પ્રકાર એને અભયદાન આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે એટલે અકૃતિ આ દાનનું સ્વરૂપ કેવું છે કર્મ ન કરવાનું બી દાનનું સ્વરૂપ છે અભયદાનનું સ્વરૂપ અથ એવ પૂર્વ શ્લોકે અકૃત્યાખ્યમ ઇતેવમ પ્રભુદાન સ્વરૂપ નિરૂપિતમ અભયદાનના સ્વરૂપ નિરૂપણ કેમ કરવામાં આવ્યું તો કે પ્રતિકૂળનું અકૃતિ પ્રતિકૂળ કર્મ ન કરવું અન્ય પ્રતિકૂળ છે એ ન કરવા રૂપી અવસ્થા વસ્તુને અભયદાન કહેવામાં આવ્યું અથવા કહે છે ભય અપ્રદાનમેવ દાનમ તત્તચ્ચ નિષ્કર્મ રૂપમ અભયદાન એટલે શું ભય અપ્રદાનમ અભયદાન એટલે શું કરવાનું ભયનું દાન એટલે શું ભય ના આપો ખરે અદાન એટલે ભય અપ્રદાનમેવ આપણા વડે કોઈને ભય ના જન્મે
એ અત્ર દાનમ તચ્ચ નિષ્કર્મ, તો આ દાન અભય દાન છે, કર્મરૂપી નથી, એ નિષ્કર્મરૂપી છે. અભય દાન નો અર્થ છે ભય અદાનમ, એવું છે. અભય પ્રદાન નો અર્થ ભય અપ્રદાનમ, એમાં અપ્રદાન રહેલું છે. એટલા માટે કે ભય તો અપાઈ જ જતો હોય છે, સ્વભાવ જ આપણો છે, હિંસા રહેલી જ છે અંદર. એ કથા બીજા રૂપમાં, એટલા માટે હિંસા પહેલું વ્રત કહ્યું. હિંસા દરેકમાં છે જન્મ્યા ત્યારથી, અજ્ઞાનને કારણે પહેલી હિંસા છે ને, આત્માનો અનાદર કરો ત્યારે હિંસા શરૂ થાય. ઉપાધિમાં અહંભાવ કરવો, આત્મા પર અલ્પતાનો આરોપ કરવો, આરોપ થયો, આક્ષેપ થયો, એ પહેલું પહેલી હિંસા થઈ. એને ભાઈ આત્મા અલ્પ ગણવો, પછી દુઃખી ગણવો, સુખની ઈચ્છા જન્મવી, સુખ માટે વિષયમાં પ્રયત્ન કરવો, આ બધી હિંસા છે, આધ્યાત્મિક હિંસા. પછી વ્યવહારિક હિંસા આવે, સુખ માટે બીજે પ્રયત્ન કરતો હોય, કોઈ આડે આવે ત્યારે પછી સંઘર્ષ જન્મે. જે વસ્તુ મને જોઈએ છે બીજાને જોઈતી હોય તો પછી ઈર્ષા ક્રોધ ત્યાં જાતનું નીકળે જ નથી. એ પછી પેલી મૂળ આધ્યાત્મિક હિંસા છે, એના પરિણામ રૂપે આ બધી વ્યવહારિક હિંસા થતી હોય છે. એટલે ભય અપ્રદાનમ, ભય પ્રદાન ન કરવો, એનું નામ અભય પ્રદાન છે. ટૂંકમાં અભય પ્રદાનનું કર્તવ્ય કહેવામાં આવ્યું, એમાં કંઈ ખોટું નથી કર્યું, કારણ કે એમાં કર્તવ્ય અકર્તવ્ય કહેવામાં આવ્યું, અકૃત્યાખ્યમ. એટલા માટે એને પ્રશ્ન કર્યો ને, એ સંન્યાસીએ તો બધા કર્મનો ત્યાગ કર્યો છે, તમે એને દાનરૂપી કર્તવ્ય કર્મ કરવાનું કહો છો, એ તો ખોટી વાત છે. અભય દાન છે એ અકર્તવ્ય છે, અકૃતિ છે, અને માટે એમાં કંઈ ખોટું નથી. એટલે સંન્યાસી વ્રતથી વિરુદ્ધ નથી, એને અનુરૂપ છે, અનુકૂળ છે. આશ્રમ અયમ અમીષામ સ્યાત સર્વભૂત અભયાય, કેમ એદ અનુષ્ઠાનાય સંન્યાસાશ્રમસ્ય વિધાનાદિત્યર્થઃ. આ સંન્યાસ આશ્રમ છે, ચતુર્થ આશ્રમ છે, એનું વિધાન કેમ કરવામાં આવ્યું? એદ અનુષ્ઠાન, જેથી અભયદાન અનુષ્ઠાન થઈ શકે, માળે સંન્યાસનું વિધાન કરવામાં આવ્યું. એક જ કરી શકે, બીજા બધા પૂરેપૂરું ના કરી શકે. તમે યજ્ઞ આગાદી કરતા હોય એટલા માટે થોડું તો અંદર હિંસા થઈ જ જાય, કશું અંદર અગ્નિમાં હોમ અને લાકડા વાળે કશી હિંસા થવાની જ છે. એટલા માટે જેને આ પ્રકારનો દ્રવ્ય યજ્ઞ નથી કરવાનો, જ્ઞાન યજ્ઞ કરવાનો છે. એટલે શ્રેયાન દ્રવ્યમાં યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરંતપ, અને જ્ઞાન યજ્ઞ કરવાનો છે. અજ્ઞાનની આહુતિ આપવાની જ્ઞાન અગ્નિમાં, એ કેવો છે? એમાં કોઈ પ્રકારની હિંસા નથી. બીજા બધા કર્મમાં યજ્ઞમાં કોઈનું કોઈ પ્રકારની હિંસા રહેલી છે. એટલે અહિંસાનું જીવન જીવવા માટે સંન્યાસ આશ્રમનું વિધાન છે. અહિંસા એટલે હિંસા ન એટલે અભય પ્રદાન કરવું, એવું થયું. હિંસા ન કરવી એટલે અભય પ્રદાન કરવું, કોઈને આપણા વડે ભય ના જન્મે, એવું. તો એટલે કહે છે કે એ તો અનુષ્ઠાનાય એવ સંન્યાસાશ્રમસ્ય વિધાનાત, આ અભયદાનના અનુષ્ઠાન માટે જ સંન્યાસરૂપી આશ્રમ જે છે એનું વિધાન કરવામાં આવે. એ મુખ્ય કર્મ, મુખ્ય મુખ્ય શું કહેવાય એને, સાધના. તો ટીકા કરે, અભયદાનોદ્દેશ્યકત્વમ સંન્યાસાશ્રમસ્ય સંન્યાસકરણ મંત્રાદેવ સિદ્ધમ. વ્યાપ્યા પરથી કહો છો કે આ સંન્યાસ દીક્ષા અભયદાન માટે જ છે, વ્યાપ્યા પરથી કહો છો. એ જેનું મુખ્ય કર્તવ્ય છે, મુખ્ય સાધના છે. અભય ઉદ્દેશ્યકત્વમ સંન્યાસાશ્રમ અભયદાન ઉદ્દેશ્ય ઉદ્દેશક, ટૂંકમાં સંન્યાસ આશ્રમ છે, અભયનું દાન કરો એનો ઉદ્દેશ્ય છે સંન્યાસ આશ્રમનો. એ સંન્યાસ કર્ણ મંત્રાદેવ,
સંન્યાસની દીક્ષા આપવામાં આવે ત્યારે જે મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે છે આ મંત્રના ઉચ્ચારણથી સંન્યાસ દીક્ષા પ્રદાન કરવામાં આવતી હોય છે. એટલે એ પણ નક્કી થાય છે કે આ સંન્યાસનું મુખ્ય કર્તવ્ય છે અથવા આ કરવા માટે સંન્યાસ આશ્રમ છે. સંન્યાસમાં મંત્રાદેવ સિદ્ધમ, તો આ જાણે કે પ્રેષ મંત્ર તો ખરો પણ જોડે આ મંત્ર છે એ સંન્યાસ આશ્રમના કરણ માટે, એટલે એની દીક્ષા વખતે આ મંત્ર આપવામાં આવે છે. આ મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે, ચાલો સંન્યાસી આ મંત્રનું ઉચ્ચારણ કરે છે. અભયમેતિ અભયમ સર્વભૂતેભ્યઃ મત્તસ્વાહેત્યુદીરયન્ નિર્ગચ્છત્યત્ર પરમઃ હંસોપ્યન્યો યતિસ્તથા. અવયમ સર્વભૂતેભ્ય મત્તઃ સ્વાહા, મત્તઃ સર્વભૂતેભ્ય અભયમ, મારા મારા દ્વારા કે મારાથી સર્વ પ્રાણીને અભય. એટલે કહેવામાં આવે કે ભાઈ સ્વર્ગના જીવો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ સ્વર્ગનો મેં ત્યાગ કર્યો, આ પૃથ્વીલોકનો ત્યાગ કર્યો, અંતરિક્ષ લોકનો ત્યાગ કર્યો, સ્વર્ગલોકનો ત્યાગ કર્યો, અર્થાત ત્રણેય લોકમાં હવે મને કોઈ પ્રકારની મારી માંગણી નથી, જરૂરિયાત નથી, હું કંઈ ઈચ્છતો નથી. અને માટે ત્રણેય લોકના જીવોએ હવે મારાથી ભય પાવાની જરૂર નથી, કારણ કે હું કોઈનો ભાગ પડાવવાનો નથી, કોઈ ક્લેમ નથી કરવાનો. એટલે આ સંન્યાસ આશ્રય મોટી વસ્તુ છે. હવે એને કોઈ હક નથી રહ્યો, સંન્યાસ લો કોઈનો હક નથી. તો અત્યારે તો એવું કર્યું નથી કરતો ભાઈ, બધા હક બધા કોર્ટમાં જતા જ હોય છે, બધું થતું હોય છે, પણ સંન્યાસમાં તો શું થયો, કોઈ હક ના આવ્યો. હવે તમે કશું મિશન દીધું એટલે સંન્યાસ બન્યાસ તમે તો કોમ્પ્રોમાઇઝ થવાનું જ છે. કશું મિશન એટલે કે ધ્યેય સંન્યાસ એટલે કશું ધ્યેય ના હોય, એ જૂના જમાનાની વાત છે. એ જ્ઞાન નિષ્ઠા સિવાયનું કશું એને ધ્યેય નથી એવું સામાન્ય. એટલે પણ આપણે કોઈ પણ કશી બીજું કાર્ય હાથમાં લીધું એટલે એ કાર્યને કોઈને કોઈ રીતે અવરોધ નુકસાન વખતે સંન્યાસ હિંસા થઈ જાય. પરંતુ એટલે કોઈ પ્રકારની એની ક્યાંય માંગણી નથી, જરૂરિયાત નથી. મને આ ભૂહું ભૂવ સ્વ કોઈ લોકના કશા સાધનની જરૂરિયાત જ નથી, માંગતો નથી એટલે જરૂરિયાત નથી. કેમ જરૂરિયાત નથી? કારણ કે બાકી બધી જવાબદારી છોડી દીધી. જવાબદારી પૂરી કરવાનો જરિયાત હોય માણસને, માણસને દ્રવ્યની બધાની જરૂરિયાત છે ને, માટે હોય પોતાની જવાબદારી પૂરી કરવા માટે. કોઈ જવાબદારી નથી, મારે કોઈ સાધનની જરૂર નથી, અને પેટ ભરવા માટે સમાજ પાસે ભિક્ષા માંગે છે. એટલે આઈડિયલી જોવા જઈએ તો સંન્યાસીને કોઈ રીતે કોઈને ભારે પડતો નથી, કોઈ રીતે ભારે ના પડવું. એને ભિક્ષા આપવી ના આપવી પહેલાં નક્કી કરવાની હોય, ભગવતી ભિક્ષા ન દે, ના આપે તો કશો વાંધો નહીં, ઝઘડો ના કરે, નથી આપતા છે આપો જ આપો, પણ કશો ઝઘડો ના થાય. અને પાંચે પાંચ ઘરમાં ના હોય તો કંઈ નહીં, ભૂખ્યા રહેવું પડે, એવું થતું હશે. પણ એટલે આ પ્રકારનું અત્યંત નોન ડિમાન્ડિંગ, કોઈ પ્રકારના ડિમાન્ડ વગરનું, અપેક્ષા વગરનું, આગ્રહ વગરનું, હક વગરનું જીવન, તો સંન્યાસ એટલે બધા પ્રકારના હકનો ત્યાગ કરવામાં આવે. હવે એને કોઈ ઘરના ઉપર કે એની સંપત્તિમાં કોઈ હક નથી, પછી એ તો ત્યાં સુધી કે હવે દેશનો નાગરિક પણ રહ્યો હતો એને તો આવા મત આપવાનો હક નથી. એવું છે સંન્યાસની પાછળ આ પ્રકારની એક ભાવના છે. હવે એને કશો ક્લેમ તો નથી, કારણ કે તમે કર્તવ્ય હોય ને તો જ તમે કશું માંગી શકો ને. તમે કર્તવ્ય તમે કંઈ આપતા હો તો તમે માંગી શકો, તો તમે ભોગવી શકો. એટલે આઈડિયલી જોવા જાય દુનિયાની કશી વસ્તુ ભોગવતો જ નથી. જે વધેલી વસ્તુ એ ખાય, કોઈ આપે એ ખાય. તમે પોતાની જાતે રાખતા હોય તો તમારે કંઈ ઈચ્છિત વસ્તુ કરો, બીજો આપતું હોય, આ તો આદર્શ છે.
કેવી રીતે કોઈને બોધરૂપ નથી. મારે કોઈ પાસેથી કશી માંગણી કરતો નથી, એનો કોઈ હક નથી. હક તમે જમાવો તરત બીજાને ભય જન્મે, કારણ કે બીજામાંથી ભાગ પડાવવાનો આવે ને. કશા હક કરું, હક કરું એટલે તરત બીજાની ચિંતા થાય છે કે આ મારું લઈ લેશે. આ બધા હકનો ત્યાગ, બધા ક્લેમ આગ્રહનો ત્યાગ બહુ મોટી વસ્તુ છે. સંન્યાસ જે લેવામાં આવ્યો એની પાછળની આ ભાવના છે. એટલે કહે છે કે ભાઈ અભયમ સર્વભૂતેભ્ય મત્તઃ, પ્રાણી માત્ર મારા પ્રત્યે અભય સ્વાહા, આ પ્રકારનો મંત્ર. મત સ્વસ્માત અભયમ સર્વભૂતેભ્ય દદામિ, હું પ્રાણી માત્ર નિર્ભયતા પ્રદાન કરું છું. ઇદર્થકમ સ્વાહાંતમ મંત્રમ, આવો અર્થ ધરાવનારો સ્વાહાથી અંત થનારો મંત્ર. આ તો એમણે એનો અર્થ લખ્યો, અભયમ સર્વભૂતેભ્ય મત્તા સ્વાહા. એટલે અભયમ સર્વભૂતેભ્ય મત્તા એ અર્થવાળો જે મંત્ર છે, અભયમ સર્વભૂતેભ્ય દત્વા સંન્યસ્યમાચરે, પ્રાણી માત્ર નિર્ભયતા પ્રદાન કરીને સંન્યાસનું આચરણ કરવું જોઈએ. અથવા તો ભૂલોકમ આ લોકો મેં ત્યાગ કરી દીધો એ રીતે પણ અભય પ્રદાન થયું. પણ જેમાં અભય રહેલો એ સ્વાહા થી અંત થનારો આ મંત્ર છે. ઇદ્યાર્થકમ સ્વાહાંત મંત્રમ ઉચ્ચારયન એવ યતઃ પરમ શ્રોતો યતિ. અંતેથી આજે પરમહંસ નિર્ગચ્છતિ, આ મંત્રનું ઉચ્ચારણ કરીને ચાલી જાય છે. નિર્ગચ્છતિ એનું વિચરણ શરૂ થાય આ મંત્ર ઉચ્ચારણથી. હવે સર્વભૂતેભ્ય મત્ત સ્વાહા અને ચાલુ પડી જાય વિચરણ. ઇતિ ઉદીરયન નિર્ગચ્છતિ, આમ તો ઉચ્ચારણ સાથે એ જાય છે. ગુરુને પણ છોડીને જતો રહે આમ તો, ભાઈ ગુરુ લઈ આવે ભાઈ ઉભા તારે ભણવાનું બાકી છે, બાકી એને છોડીને જતો રહે. અત્ર પરમોહંસોપી અન્યોયતિ તથા, તો પરમ શ્રૌતો યતિ. પરમયતિ એટલે કયો છે? પરમહંસ. એટલે તો પરમહંસ યતિ જે છે તે અન્ય સ્માર્ત, એટલે શ્રુતિમાં જેનું વિધાન કરવામાં આવ્યું શ્રૌત એ પરમહંસ. સ્મૃતિમાં વિધાન કરવામાં કુટીચક કુટીચક બહુદક હંસ અન્યતમ રૂપ. બે ત્રણ પ્રકારના પણ સંન્યાસ છે. કુટીચક એટલે કુટિયામાં રહેવું, પોતાના જ ઘરના પરિસરની અંદર જ કુટિયામાં રહેવું, ઘરમાં નહીં કુટિયામાં રહે, અને પછી એનું કુટુંબીજનો એનું પોષણ કરે. બહુ ઉદક જે સતત યાત્રાઓ જ કર્યા કરતો હોય, ઉદક એટલે તીર્થસ્થાન, બસ તીર્થસ્થાનો યાત્રા કરે એવા સંન્યાસી હોય છે. પછી હંસ દંડી દંડિયા હોય છે, ત્રિદંડી વગેરે હંસ, અને પરમહંસ એટલે દંડ વગરના. અન્યતમ આમનો કોઈ પણ રૂપ હોય બધામાં અભય પ્રદાન તો સર્વસામાન્ય છે. પૂર્વાશ્રમમાં નિર્ગચ્છતિ નિષ્ક્રામતી, પૂર્વ જે આશ્રમમાં હોય તે બ્રહ્મચર્યમાંથી સંન્યાસ લે, ગૃહસ્થમાંથી પણ લે, વાનપ્રસ્થમાંથી પણ લે, તો પૂર્ણ અવસ્થામાંથી સંન્યાસ આશ્રમ અવસ્થા ગ્રહણ કરતી વખતે આ મંત્ર ઉચ્ચારણથી એ સંન્યાસ આશ્રમનું ગ્રહણ કરવામાં આવે છે. નિર્ગચ્છતિ, ચાલો આપણે આવતીકાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે.
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्तिः हरि ॐ श्रीगुरुभ्यो नमः हरि ॐ